નમસ્કાર આજે છે સાત મે દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું શ્રોતા મિત્રો આજે જન્મજયંતિ છે ગુજરાતના મુઠી ઉંચેરા સાહિત્યકાર સ્વર્ગસ્થ પન્નાલાલ પટેલની પન્નાલાલ પટેલ એમનો જન્મ સાત મે ઈસવીસન ઓગણીસો બારના રોજ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો આપણા આ મૂળધન્ય સાહિત્યકાર વિશે આજે આપણને માહિતગાર કરવા માટે એમના જ પુત્રવધુ શ્રીમતી દ્રષ્ટિબેન પટેલ આપણી સાથે જોડાયા છે દ્રષ્ટિબેનનો પરિચય જો હું આપને આપું તો દ્રષ્ટિબેન એક ખૂબ જ ભાગ્યવંત વ્યક્તિ છે કે જેમના પિતા રઘુવીર ચૌધરી તેઓ શ્રી પણ ગુજરાતી સાહિત્યના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને એમના સસરા પન્નાલાલ પટેલ તેઓ શ્રી પણ ગુજરાતી સાહિત્યના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા દ્રષ્ટિબેન પોતે પણ સાહિત્યની તલસ્પર્શીય સમજ ધરાવે તો આજે આપણા આ કાર્યક્રમમાં દ્રષ્ટિબેનને આપણે પામી શક્યા છીએ એ આપણા સદભાગ્ય છે એથી વિશેષ સદભાગ્યની વાત તો એ છે કે દ્રષ્ટિબેનની આ મુલાકાત જેમને લીધી છે એ છે શ્રી જસુભાઈ કવિ જસુભાઈ કવિના નામથી તો દિનવિશેષ શ્રાવ્યના શ્રોતા મિત્રો ખૂબ સારી રીતે પરિચિત છે જસુભાઈ કવિનો પરિચય જો આપવા બેસીએ તો ખૂબ લાંબો પરિચય આપવો પડે પરંતુ ટૂંકમાં જો કહીએ તો જસુભાઈ કવિ એટલે કર્મઠ શિક્ષક આદર્શ આચાર્ય ઉત્તમ કલાકાર અને શ્રેષ્ઠ વક્તા સાથે સાથે તેઓ શ્રી ગુજરાતી સાહિત્યનું ઊંડું અને તલસ્પર્શીય જ્ઞાન તો ધરાવે જ છે અને એ રીતે આપણે સૌ ભાગ્યવંત છીએ કે આવા ઉત્તમ બંને વ્યક્તિઓને પામી શક્યા છીએ તો આજના કાર્યક્રમમાં આપણે જસુભાઈ કવિએ લીધેલ દ્રષ્ટિબેન પટેલની પન્નાલાલ પટેલ વિશેની આ મુલાકાત સાંભળીશું અહી શ્રોતા મિત્રો એક વાતની આપ ખાસ નોંધ લેશો કે દિનવિશેષ શ્રાવ્ય અંગેના આપના પ્રતિભાવો સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઇલ નંબર નવ્વાણું સાત નવ્વાણું નવ્વાણું એક આ નંબર પર મોકલી શકો છો અને ઇમેલ કરવા ઇચ્છો તો નિતેશ સુખડીયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર પણ કરી શકો છો આવો સાંભળીએ આજનો આ વિશેષ દિન વિશેષ શ્રાવ્ય કાર્યક્રમ શ્રોતા મિત્રો દિનવિશેષના પ્લેટફોર્મ ઉપરથી અવાજના માધ્યમથી ફરી એકવાર તમારી સાથે વાત કરતા ખૂબ જ આનંદ થાય તે સ્વાભાવિક છે આજનો વિષય સંદર્ભ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર સ્વર્ગસ્થ પન્નાલાલ પટેલ છે અને એમના વિશે આજે દિનવિશેષ શ્રાવ્યના માધ્યમથી આપના સુધી થોડીક વાતો પહોંચાડવાનો આદેશ ખૂબ પ્રેમપૂર્વક અને અધિકારપૂર્વક ભાઈ નિતેશ સુખડિયાએ મને કર્યો એનો મને વિશેષ આનંદ એટલા માટે છે કે હું કોઈ સાહિત્યકાર નથી પણ પન્નાલાલનો પન્નાલાલ પટેલનો ગજબનો ચાહક છું ભાવક છું અને એક શિક્ષક તરીકે પન્નાલાલજીને ભણાવવામાં જે મજા લૂંટી છે કદાચ વિદ્યાર્થીઓને પણ ખૂબ મજા આવી છે એ બધા સ્મરણો અત્યારે ચિત્તમાં છલકાય અને ત્યારે નિખાલસતાથી પ્રમાણિકપણે મારે કહેવું જોઈએ કે આમ વિદ્યાર્થી કાળમાં પન્નાલાલને ખૂબ જ આદરપૂર્વક શ્રદ્ધાપૂર્વક વાંચ્યા છે જાણ્યા છે માણ્યા છે અમદાવાદમાં આવવાનું થયું એ પછી પન્નાલાલજીને રૂબરૂ મળવાનો અવસર મળ્યો એ તો વળી મોટું સદભાગ્ય પણ એથી વધારે સૌથી વધારે મને વર્ગોમાં પન્નાલાલની કૃતિઓ ભણાવવાનો જે આનંદ આવ્યો છે અને એ નિમિત્તે વધારે ઊંડાણથી પન્નાલાલજીને સમજવાનો એમના સર્જનને સમજવાનો અને પછી સમજાવવાનો જે પ્રયત્ન થયો છે એ એકમાત્ર મારા જમા પક્ષે બોલતી વાત છે ને કદાચ નિતેશ એટલા માટે જ આજના સંદર્ભમાં કોઈક રીતે પન્નાલાલને આપણી વચ્ચે એમનો સ્મરણોત્સવ ઉજવવા માટે મને નિમિત્ત બનાવ્યો તો નિતેશનો આભાર મિત્રો હું જ્યારે એમએ નો અભ્યાસ કરતો હતો ગુજરાત વિદ્યાપીઠમાં પારંગતનો ત્યારે પન્નાલાલભાઈ અમારા વર્ગમાં લગભગ એક દોઢ કલાક સુધી અમારા વિદ્યાર્થીઓની સાથે ખૂબ ખુલીને ખૂબ મોકળાશથી વાત કરી હતી એ મારા મનમાં અત્યારે પડ ગાય છે પન્નાલાલ પોતે એકદમ માટીના માણસ હતા તળપ્રદેશના માણસ હતા ગ્રામ્ય પ્રદેશના માણસ હતા જાનપદી જીવનશૈલીના માણસ હતા પણ એવું તો ઘણાના માટે આપણે કહી શકીએ પણ પન્નાલાલભાઈ જુદા એટલે પડે છે કે એ બધું જ એમનું માટી સાથેનું અનુસંધાન ગામ સાથેનું અનુસંધાન બોલી સાથેનું અનુસંધાન પોતાના વારસા સાથેનું અનુસંધાન એમણે અકબંધ સાચવ્યું હતું પારંગતના અમારા વિદ્યાર્થી સમૂહ સામે વાત કરતા પન્નાલાલભાઈએ પોતાની તળપદી શૈલીમાં કરેલી વાતો અત્યારે મને યાદ આવે છે જ્યારે અમને પૂછ્યું અમે લોકોએ કે આપ કેવી રીતે સર્જક બન્યા આ તો એમના અવાજમાં જ એમનો જવાબ પણ સંભળાવી શકાય પણ મને જરાક મજા આવે છે એટલે કે ભાઈ હું તો હાચું કહું તો મારી જાતને કોઈ બહુ મોટો સર્જક કે લેખક ગણતો જ નથી અને મેં આ બધું જેવી રીતે લખ્યું એ હું જો તમે મન પૂછો ને તો હું કોઈ આમ ઓગળી મૂકીને તમને કહી શકું એમ નથી કે ઓમ ઓમ થયું એટલે મેં લખ્યું આ તો બધું લખાઈ ગયું જેમ જીવાઈ ગયું ને એમ લખાઈ ગયું એક ઓમ ઘણા લોકો કીસી એ પણ આમ માનવાનું મન થાય છે કે આ તો પન્નાલાલ ભાઈ એક ચમત્કાર છે કારણ કે હું તો કોઈ બહુ જાજુ ભણ્યો નથી અને કોઈને ખાસ વોંચતો તો નથી જ નથી એક આપણા ઉપર કોઈની અસર નથી આ જે કોઈ જોયું જે કોઈ જીવાયું એ પછી થોડુંક લખાયું લખાયું ને પછી વળી છપાયું છપાયું ને પછી વળી વખણાયું અને એમાં લેખક થઈ ગયા બન્નાલાલભાઈએ જે મિજાજથી જે લહેકામાં જે બળકટતાથી પોતાની વાત મૂકી હતી એ તો આપણી પાસે આવી શકે એમ જ નથી પણ આ તો સહેજ એમને અનુસરવાનો એક સાવ જ કાચો અધકચરો પ્રયત્ન કર્યો કારણ કે મનમાં એ સ્મરણ સચવાઈને પડ્યું છે માટે પણ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પન્નાલાલ પટેલના સર્જન વિશે સર્જક કર્મ વિશે તો ઘણું લખાયું છે ને ઘણું છપાયું છે ને ઘણું બોલાયું છે અને એ બધું તમારા સુધી મોટાભાગનું પહોંચ્યું પણ છે અને પહોંચશે નહીં પહોંચ્યું હોય તો તમે પ્રયત્ન કરશો તો એટલે આજે અમને અને ખાસ કરીને મને એવું લાગ્યું કે પન્નાલાલના સંદર્ભમાં જયારે એમના વિશે આપણે વાત કરવી છે ત્યારે આજે આપણે એવી થોડીક વાતો કરીએ તમારા સુધી પહોંચાડીએ કે જે કદાચ ના પહોંચી હોય એટલે પન્નાલાલ એક વ્યક્તિ તરીકે એમના અંતરંગ જીવનની વાતો થોડીક શ્રોતાઓ સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો એટલે પછી એની શોધખોળ ચાલુ થઈ અને વિચાર્યું કે આ એને માટે એની અધિકૃત વ્યક્તિ કોણ હોઈ શકે અને એ શોધ પૂરી થઈ આદરણીય દ્રષ્ટિબેન પટેલમાં મિત્રો આપ દ્રષ્ટિબેન પટેલને ઓળખો છો અને છતાં બહુ ટૂંકમાં એમની ઓળખાણ આપવી હોય તો દ્રષ્ટિબેન પટેલ ની પહેલી ગૌરવપ્રદ ઓળખાણ તો એ જ છે કે તેઓ આપણા બીજા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અત્યારના હમણાં છેલ્લે છેલ્લે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો તે આપણા સૌના આદરણીય સાહિત્યકાર શબ્દસ્વામી રઘુવીરભાઈ ચૌધરીના તેઓ પુત્રી છે પણ એથી આગળ વધીને એમની પોતાની એક જુદી ઓળખાણ છે અને તે કોમ્યુનિકેશનમાં પીએચડી કર્યા પછી માધ્યમો સાથે સંકળાયા અને ટીવી એશિયા સાથે લગભગ પંદરેક વર્ષ એમણે બહુ સક્રિય રીતે કામ કર્યું લખવા વાંચવાનું કામ તો સમાંતરે ચાલતું જ હતું ને ચાલ્યા જ કરે છે અને હજુ ચાલે છે સંજીવની પ્રકાશન સાથે સંકળાયા લોકો સુધી પન્નાલાલની વાતને એમનો અવાજ ને એમના સર્જન પ્રક્રિયા વિશેની વાતો પહોંચાડવા માટે એમણે ખૂબ જ પરિશ્રમ કર્યો પાંચેક પુસ્તકો કર્યા અને એનું સંપાદન કર્યું એટલે એ એ રીતે સતત પન્નાલાલની એ સાથેને સાથે રહ્યા છે પરંતુ પન્નાલાલના પારિવારિક સાથેના પારિવારિક અનુબંધને કારણે કારણ કે પન્નાલાલના પુત્ર વધુ છે એટલે ખૂબ જ નજીકથી પન્નાલાલને જોવાનો સમજવાનો માણવાનું એમને એમને સદભાગ્ય મળ્યું છે એટલે અમે ખૂબ નમ્રતાપૂર્વક થોડાક સંકોચ સાથે આ નાનકડા વિદ્યાર્થીઓના શ્રાવ્ય ઉપાદાનના માધ્યમથી આપ વાત કરશો એવી અમે વિનંતી પહોંચાડી અને આશ્ચર્ય અને આનંદ વચ્ચે ક્ષણનો વિલંબ કર્યા વગર એમણે કહ્યું કે નાના ચોક્કસ હું જે કંઈ જાણું છું તે તેના વિશે આપણે વાત કરીશું તો મિત્રો એ રીતે દ્રષ્ટિબેન પટેલ તમારી સાથે અત્યારે હાજર થયા છે અને આપણી સામે એ પન્નાલાલભાઈની સર્જન પ્રક્રિયા વિશે તો વાત કરશે જ કરશે પરંતુ કેટલીક એમના એમના સ્મરણો સાથે સંકળાયેલી એમના જીવનની અંતરંગ વાતો પણ આપણા સુધી એ પહોંચાડશે તો ખૂબ આદરપૂર્વક દ્રષ્ટિબહેનનું સ્વાગત કરીને આપણે એમની સાથેની વાતચીત શરૂ કરીએ છીએ અને એ રીતે આજે આ પન્નાલાલ પટેલનો સ્મરણોત્સવ આપણે સૌ સાથે બેસીને ઉજવીએ છીએ ખૂબ આદરપૂર્વક પન્નાલાલના પુણ્યસ્મરણને વંદન કરીને દ્રષ્ટિબેનને પહેલું મારે તમારા વતી એ પૂછવું છે કે એક પારિવારિક અનુબંધ જે આપનો રહ્યો છે તો એ વાત પણ અમારા શ્રોતાઓને થોડીક પહોંચાડો અને એ રીતે પછી આપણે જેમ ઠીક લાગે તેમ મોજ આવે એ રીતે આપણે આપ પન્નાલાલને પન્નાલાલ પટેલને યાદ કરો અને એ રીતે આપણે થોડીક વાતો કરીએ દ્રષ્ટિબેન હું ચોથા ધોરણમાં ભણતી હતી સ્વસ્તિક શિશુ વિહારમાં પન્નાલાલ પટેલ સ્ટેડિયમ નજીક પ્રજ્ઞા સોસાયટીમાં રહેતા તો શિશુ વિહારમાંથી પાછા આવતા મારા બા અને નાની બેન સાથે અમે પ્રજ્ઞા સોસાયટીમાં ગયેલા અને મારા બાએ કારણ કે પન્નાલાલ પટેલની શ્રવણ શક્તિ ઓછી હતી એમને ક્ષય રોગ થયો સુડતાલીસમાં એ પછી એ ઓછું ને ઓછું સાંભળતા ગયા અને મેં જયારે એમને જોયા એમના દર્શન કર્યા એ વખતે બિલકુલ સાંભળતા ન હતા એ રબરની પાતળી પાઇપ કાનમાં રાખતા અને એમાં થોડુંક એમને સંભળાતું તો મારા બાએ મોઢે ભૂંગળી રાખીને એમની સાથે વાત કરેલી અને હું તો શરમાયેલી વાત કરતા આ ઘટનાનું મને હજુ આટલા વર્ષો પછી પણ સ્મરણ છે એ પછી છ્યાસી માં મારી સગાઈ થઈ અને સિત્યાસી માં લગ્ન થયા તો સગાઈ થઈ એ પછી એમના આશીર્વાદ લેવા હું એમના ઘરે ગયેલી અને એ વખતે કદાચ પહેલી અને છેલ્લી વાર એમને અમારા બે માળના ઘરમાં ઉપર દાદરો ચડતા જોયા અમારા લગ્ન પછી પરિસ્થિતિ એવી થઈ કે એ ઉપર ચડતા જ નહીં દાદરો અને નીચેના રૂમમાં જ રહેતા કારણ કે શારીરિક રીતે જોઈએ તો એમનું સ્વાસ્થ્ય એટલું સારું રહેતું ન હતું એના કારણોમાં હતું હાઈ બ્લડ પ્રેશર પગમાં સોજા કદાચ કિડની થોડીક એવી તકલીફ હોય તો પાઇસની તકલીફ રહેતી આંખે મોતિયાને કારણે ઓછું દેખાતું અને કાને સાંભળતા જ નહીં અને બીજું શું કે દવા બિલકુલ ના લેતા એમને અધ્યાત્મ કહો એમને શ્રી અરવિંદ અને શ્રી માતાજીમાં એટલી શ્રદ્ધા હતી કે એમને લાગતું કે બધું મારા યોગ સાધનાને લીધે કાઢું સારું ચાલે છે અને તબિયત કદાચ પાછી સારી થાય એવું એ પોતે પણ અંદરથી માનતા કારણ કે પહેલેથી આપણને લાગે કે એમના જીવનમાં જે જે ઘટનાઓ બની એ પછી એ ચમત્કારમાં અને કોઈક એવી શક્તિમાં સંપૂર્ણપણે શ્રદ્ધા રાખતા પણ હું મારા અનુભવોની વાત કરું તો હું જાણતી હતી કે દવાઓ નથી લેતા છતાં મેં એકવાર એમને ખૂબ આગ્રહ કર્યો અને એકવાર એમણે દવાઓ મારા હાથે લીધી અને પછી એમણે કદી લીધી નહીં અને કહેતા કે ના મારે જરૂર નથી સવા બે વર્ષ સુધી હું એમની સાથે એ ઘરમાં રહી કારણ કે એ પછી એમના શરીરનું અસ્તિત્વ ન રહ્યું એમ હું કહું કારણ કે એમની ચેતના હજુ આજે પણ બે હજાર સત્તરમાં અમારી સાથે જ છે એવું હું માનું છું અને પન્નાલાલ પટેલ તો ગુજરાતી ભાષા જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી પન્નાલાલ પટેલ રહેશે જ એવી આપણને સૌને ગુજરાતીઓને શ્રદ્ધા છે એવું હું માનું છું તો એક સસરા તરીકે પન્નાલાલ પટેલ કદાચ મેં સસરા તરીકે જોયા જ નથી એમને એક એવી વ્યક્તિ તરીકે જોયા છે કે આપણને એવું લાગે કે હા આપણી સાથે આપણા માથા પર કોઈકનો હાથ છે કોઈકનો આશીર્વાદ આપણી સાથે સતત છે અને એ આટલું ઓછું જોતા સાંભળતા બિલકુલ નહીં શારીરિક રીતે અસ્વસ્થ થોડા તેમ છતાં એ એમની કંઈક એવી ચકોર નજર હતી કે નાનું નાનું કઈ હોય તો પૂછી લેતા કે આજે કેમ તું કઈ ઢીલી લાગે છે ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય તો પૂછે તું કંઈ ખાતી નથી તારી તબિયત નથી સારી ઓફિસે જતા હોય તો પણ હું કામ કરતી અને એ હતા ત્યાં સુધી તો મેં કામ કરેલું પછી તો અમારે સંજોગ વશાત અમેરિકા જવાનું થયું પણ એમની નજર સતત ઘરમાં જેટલા પણ સભ્યો હતા એમના ઉપર સતત રહેતી એટલે એક વત્સલ વડીલ આપણે જેમને કહીએ એ સતત એ સાથે અમારી સાથે જ્યાં સુધી રહ્યા શરીર રૂપે ત્યાં સુધી બધા માટે એક ખૂબ શાતાભર્યો સહવાસ રહ્યો તો પન્નાલાલ પટેલ સાથેના સ્મરણો તો ઘણા છે અને મેં ઘણા લેખોમાં પણ એ વાત રજૂ કરી છે અને પુસ્તક પણ છે મારું જિંદગી સંજીવનીના ઉદગાતા પન્નાલાલ પટેલ એમાં સમર્પણ સમર્પણવાદી સસરા એ રીતે કારણ કે એક વાત મને કહેવાની ગમશે કે એ એમની સાથેની મારી વાતચીતમાં જે હું લખીને જ કરતી ઘરના બધા સભ્યો તો બૂમો પાડીને બોલવા ટેવાયેલા પણ હું સૌથી મોડી એ ઘરમાં ગઈ અને એ સાંભળતા નહોતા એ મને સતત ખ્યાલ રહેતું એટલે હું એમને લખીને આપતી અને બોલતા મારી સાથે અને મને કંઈક ફરી પ્રશ્ન થાય તો હું ફરી લખતી અને એ જવાબ આપતા તો આ રીતે અમારો સંવાદ એમની સાથે મારો સંવાદ એ રીતે રહેતો અને કાયમ બધાની ખબર પૂછે કે આ શું થઈ રહ્યું છે અને એક અનુભવ જે મને એક વ્યક્તિ તરીકે પન્નાલાલ પટેલ મારા સસરા તરીકે પન્નાલાલ પટેલ અને બધાથી વધારે એક વત્સલ વડીલ કેવા હોય તો મારાથી નાની બહેનના લગ્ન હતા અને મેં એમને કહ્યું કે હવે કીર્તિના લગ્ન છે એટલે મને એવું લાગે છે કે મોટી બહેન તરીકે મારે કામ કરાવવા પૂર્ણેશ્વર જઈને રહેવું જોઈએ જેથી હું કુટુંબીજનોને મદદરૂપ થઈ શકું અને ભરત એ વખતે અમેરિકા હતા એટલે એમણે આમ સામે જોયું પછી કે હા ભાઈ તારું જવાબદારી તો ખરી પણ કે તું જાય આ ઘરમાંથી થોડો વખત એ પણ મને ગમતું નથી તો આટલો સરસ ભાવ પ્રેમ વાત્સલ્ય એ એમના સ્વભાવમાં હતું તો ઘણી બધી વાતો થઈ શકે આપણો કદાચ આખો ઇન્ટરવ્યુ જ પન્નાલાલ પટેલ એક વત્સલ વડીલ તરીકે પણ થઈ શકે પણ હું અહીં અટકું દ્રષ્ટિબેન ખૂબ જ મને લાગે છે કે પારિવારિક સંબોની એ બધી વાતોથી શ્રોતાઓ પણ ભીના ભીના થઈ જાય એવી સરસ રીતે બહુ તમારા અને પન્નાલાલજી વચ્ચેના જે આત્મીય સંબંધો રહ્યા એ મને લાગે છે કે આપ ખુશકિસ્મત છો કે આપને એમની સાથે આટલો સરસ સમય ગાળવાનું મળ્યો હવે સૌથી વધારે અમારા શ્રોતાઓને ખાસ કરીને દેશમાં અને વિદેશમાં જે પ્રજ્ઞાચક્ષુ અમારા વિદ્યાર્થીઓ આપની આ વાત સાંભળી રહ્યા છે ત્યારે એ પેઢીના લોકોને તો ખબર જ છે પણ પન્નાલાલજી વિશે આ નવી પેઢીને કદાચ એ ખબર ના હોય કે ખૂબ ઓછું ભણેલા હતા એકદમ સાવ નાનકડા ગામડામાંથી જાનપદી વિસ્તારમાંથી આવ્યા હતા અને છતાં એ સર્જકત્વમાં આવું મોટું કાઠું એમણે કાઢ્યું મને બરાબર યાદ છે હું ગુજરાત વિદ્યાપીઠમાં એમએ કરતો હતો ત્યારે મને પણ એકવાર એ આવેલા અને વાત કરવા માટે ત્યારે એમણે પોતે જ કહેલું કે હું તો ભાઈ એક ચમત્કાર છું એવું એ બોલેલા અને એ પોતાની એ જ બોલીમાં કે ભાઈ મને તો કોઈ કશું બધું બીજું બધું વચતોય નથી અને બીજું બધું સાંભળતોય નથી હવે તો કાન પણ ભગવાને લઈ લીધા છે એવું કહીને સરસ રીતે એમણે કહ્યું કે હું તો એક ચમત્કાર છું તમે એ બાબતમાં શું કહેવાનું પસંદ કરશો પન્નાલાલ પટેલ એક ચમત્કાર છે એવું આપણા સાહિત્યમાં વિવેચકોએ ઘણાએ અવારનવાર લખ્યું છે પણ મારા પિતાજી એટલે કે રઘુવીર ચૌધરીએ જે લખેલું અને હું એ જે રીતે સમજી છું એ રીતે હું કહી શકું કે આપણે ચમત્કાર કહીને એમનું જે સર્જકત્વ છે એમની જે સર્જક ચેતના છે એને ઓછી ન આંખીએ બરાબર કારણ કે ચમત્કાર હોય તો આ તો બધું કોઈક લખાવે છે અને આપમેળે ઉતરી આવે છે એ મોટાભાગના સર્જકોની બાબતમાં અમે સાચું છે કારણ કે ઘણી સારી કૃતિઓ એ રીતે નીવડી આવે છે પરંતુ પન્નાલાલ પટેલની બાબતમાં આપણે એમ કહીએ કે અનુભવ કલ્પના અને નિરીક્ષણ શક્તિ આ ત્રણેયનો અદભુત સમન્વય એક સર્જકમાં એક લેખકમાં એક વ્યક્તિમાં થયો અને એમાંથી પન્નાલાલ પટેલ જન્મ્યા કારણ કે ચમત્કાર થાય તો એક વાર થાય બે વાર થાય ત્રણ વાર થાય પણ આટલી સો કૃતિઓ સર્જી એમણે બીજું પણ જે પણ એમણે નાની મોટી રચનાઓ કરી તો એ બધામાં આપણે એમને ચમત્કાર કહીને એ રીતે પન્નાલાલ પટેલ જે હતા એમની જે શક્તિઓ હતી આપણે ઓછું ન જ આંખવું જોઈએ હા એ પોતે તો કે ચમત્કાર કારણ કે ઘણા એ રીતે પણ એમને નવાજેલા અને એમના જીવનમાં જે ઘટનાઓ બની જે એમનું અનુભવનું ભાથું છે એ ભાથામાં જે થયું એમાં એ કેટલું બધી એની મૂડી બાંધતા ગયા બાંધતા ગયા અને નિરીક્ષણ કરતા ગયા તમે વિચારો કે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલું બહુ છેવાડાનું માંડલી નાનકડું ગામ ઓછી વસ્તી અને એમાં આ પટેલ કુટુંબ એમના પિતા નાનાલાલ જે ક્યાંક બહાર નીકળી ગયેલા અને થોડું ક્યાંકથી વાંચતા શીખ્યા સાંભળ્યું સાંભળ્યું હશે ગુરુઓ પાસે અને પછી એ ગામમાં નવરા દિવસો હોય જયારે ત્યારે ચોમાસાના ને એવા ત્યારે ઓખા પુરાણ કે મહાભારત કે રામાયણના એવા પ્રસંગો લોકોને કહેતા અને ઘરના નાનકડા માટીના ગોખલામાં આ પુસ્તકો રહેતા જે એમણે મરતી વખતે પન્નાલાલ પટેલ બે વર્ષના હતા અને પિતા ગુજરી ગયા પણ મરતા પહેલા કહેલું ઘરમાં પન્નાલાલના માતાનું નામ હીરાબા કે ઘરમાંથી વિદ્યા ખોશો નહીં અને આ હીરાબાને યાદ હતું પણ આ નાનો છોકરો પન્નાલાલ એટલો માવડિયો કે ક્યાંય છેડો માના પાલવનો છેડો છોડીને ક્યાંય જાય નહીં તો મોટાભાઈ હરીભાઈએ નક્કી કર્યું કે આ બાળકને ક્યાંક આપણે નાના ભાઈને મૂકીએ તો ખરા એટલે મા એ ક્યાંક કશું કરી શકે અને ઘરમાં થોડી વિદ્યા ટકી રહે તો નજીક મેઘરજના રામજી મંદિરના સાધુ જયશંકરાનંદ ગામમાં આવ્યા એ વખતે આ નાનકડા છ વર્ષના પન્નાલાલને આમ તો પનો કહેતા હશે તો આ પનાને એમની આંગળીએ ભરાવ્યો અને આ બાળક માનો ખોળો છોડીને ગાવો દૂર એમ કહેવાય એ વખતે તો કાંઈ સહેલાઈથી અત્યારે જેમ કારમાં આપણે અડધો કલાકમાં પહોંચીએ છીએ ત્યાં જંગલોનો રસ્તો કાપીને બાવજી એમને લઈ ગયા મેઘરજના રામજી મંદિરમાં ભણવા મૂક્યા અને આ એક બીજો ચમત્કાર કારણ કે આ સાધુ એ પોતે ચરોતર પ્રદેશના હતા અને પ્રમાણમાં વિદ્વાન કહી શકાય એવા પણ હશે કારણ કે એમને ખરેખર આ બાળકને ભણાવેલો અને વાણિયાઓની વસ્તીમાં આ પટોલીઓ કે પટેલીઓ જે કહેતા હોય ગામવાળા કે આને વળી શું ભણતર હોય એમ ખેડૂતના છોકરાને ત્યાં એમણે ધરાર મુક્યો પતાસા વેચ્યા બાળક માટે અને એને ભણાવવાનું શરૂ કર્યું એટલે પોતે બ્રાહ્મણ પણ આ બાળકને ઉર્દુ ભણાવવા માટે મૌલવીને પણ મંદિરમાં એમણે બોલાવ્યા સાધુ પોતે ગાય વગાડી શકતા તો એમણે બાળકને સંગીતમાં પલોટવા માંડ્યો અને એમ કે ગાતા થાય પન્નાલાલનો અવાજ પણ મીઠો જેનો સંદર્ભ ઉમાશંકરે પણ આપેલો છે કે પન્નાલાલ સુંદર ગાતા તો એ રીતે એમણે બાળકને ગાતા શીખવાડ્યું અને એકવાર સાધુ ગેરહાજર હતા અને ઈડરના મહારાજ કુંવર ત્યાં આવેલા અને એમને એમની આગળ પન્નાલાલે મીરાબાઈનું ભજન બંસીવાલા આજો મોરે દેશ ગાયું અને આ મહારાજ કુંવર એટલા ખુશ થયા અને કહ્યું કે ભાઈ આ ટાબરાકો ઈડર ભેજ્યો જાય અને એ રીતે ઈડરના છાત્રાલયમાં પન્નાલાલને મફતમાં રહેવા ખાવાનું મળ્યું અને બીજા થોડા દાન સખાવતથી પુસ્તકો પણ મળતા થયા અને એ રીતે એક નાનકડા ગામનો આમ બહુ એવા સમૃદ્ધ નહીં એવા ખેડૂતનો બાળક ત્યાં ઈડરની શાળામાં ભણ્યો જ્યાં એમના સહાધ્યાયી પછીથી ઉમાશંકર પણ થયા એ મહારાજા પ્રતાપ સરપ્રતાપ પ્રતાપ હાઇસ્કુલ બરાબર એ અત્યારે પણ છે ત્યાં અને એ રીતે એમનું ભણવાનું ત્યાં થયું દુર્ભાગ્યે આઠમા ધોરણ પછી એટલે ગુજરાતી આઠ ધોરણ પણ અત્યારે આપણે એ રીતે ના જોઈએ કારણ કે અત્યારે શિક્ષણની જે કક્ષા છે એને એ વખતના શિક્ષણ સાથે ન મુલવીએ તો અત્યારે તો હું માનું છું કોલેજ જેટલું શિક્ષણ કદાચ આઠમા ધોરણનું એ વખતનું હશે આપણે પ્રમાણમાં ઓછું કહેવાય અંગ્રેજી ચાર ધોરણ કહો તો એ વખતનું પણ એટલું પન્નાલાલ ભણી શક્યા અને એમના કમનસીબે એમને પછીના ધોરણના પુસ્તકો વેચી અને જીવનની શાળામાં જોડાવાનું થયું અને પછી તો માત્ર અનુભવો કારમી મજૂરી કરીને એમણે અનુભવો મેળવ્યા અને એવી મજૂરી કરી છે કે મિલમાં રાખના ટોપલા પણ માથે ઉપાડતા ઘરકામ પણ એમણે કર્યું કારણ કે રહેવા માટે જે ઘર મળ્યું ત્યાં એમણે ઘરકામ કરવાની સાથે ત્યાંના બાળકોને પણ ભણાવ્યા અને એ પછીનો આખો દાયકો આ શિક્ષણ છૂટ્યા પછીનું માત્ર ને માત્ર આ રીતના અનુભવો જીવનની શાળામાંથી એમણે મેળવ્યા કર્યા અને પછી જે એક ઘટના બની જે ચમત્કારથી કમ આપણે ન ગણાય એમાં એ જ્યાં ઘરકામ કરતા ત્યાં રહેતા અને ત્યાં સાહિત્યનો એક શબ્દ એમને જાણે કાને પડ્યો એ સાહિત્યથી પણ એમની દુનિયામાં જાણે સાહિત્ય શબ્દ પણ નહોતો પણ એવા રસિકજનો હશે અને કે ઉમાશંકર જોશી અને તરત એમના કાન સરવા થયા અને ખબર પડી કે આ ઓગણીસો છત્રીસનું વર્ષ હતું ગાંધીજીના પ્રમુખ પદ હેઠળ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન અમદાવાદમાં પ્રેમાભાઈ હોલ ખાતે ભરાવાનું હતું અને ઉમાશંકર જોશી ત્યાં આવવાના હતા એવા સમાચાર એમણે છાપામાં વાંચ્યા અને એમને થયું કે ઉમાશંકર તો આપણો બાળગોઠી એટલે પત્ર લખ્યો એમણે અને એમ કે ઉમાશંકર મોટા કવિ થયા છે તો મુંબઈ તણી સડકો પર કંઈ મોજથી ફરતા હશો એ રીતે કાવ્ય એમણે રચી અને પન્નાલા પન્નાલાલે ઉમાશંકરને મોકલ્યું ઉમાશંકરે ખૂબ પ્રેમથી જવાબ આપ્યો પન્નાલાલને કે હું આવું છું આ તારીખે નવેમ્બરની જ તારીખ હતી ઓગણીસો છત્રીસ અને કે તમે મને મળો પન્નાલાલ એ વખતે દસ રૂપિયાની સેકન્ડ હેન્ડ સાયકલ એમની પાસે હતી અડધી ખાખી ચડ્ડી પહેરી હશે કારણ કે મિલમાં મજૂરીનું કામ કરતા અને એ સાયકલ લઈને પહોંચી જાય છે એ ધક્કા ખાધા અને પછી છેવટે પ્રેમાભાઈ હોલમાં નીચે ઉભા છે અને રાહ જોતા કે ઉમાશંકર હમણાં આવશે પન્નાલાલે એમની આત્મકથા જે જિંદગી સંજીવની નવલકથા સ્વરૂપે છે એમાં લખ્યું છે કે પહેલા એમણે ગાંધીજીને નીચે ઉતરતા જોયા હાથ જોડીને એમણે ગાંધીજીના દર્શન કર્યા એ પછી આ ત્રણ સફાઈદાર કપડામાં સફેદ કપડામાં યુવાનો ઉતરે છે એમાંના એક ઉમાશંકર એક સુંદરમ અને ત્રીજા પણ એક સાહિત્યકાર જ હતા આવે છે ઉમાશંકર ઓળખી જાય છે પન્નાલાલને જોડે પ્રેમાભાઈ હોલ ચાની કિટલી હોટલ આમ તો કહેવાય ત્યાં બેસે છે અને ઉમાશંકર પન્નાલાલને કહે છે પન્નાલાલ તમે લખો પન્નાલાલ કે લખું પણ એમ કે મને કેવી રીતે ખબર પડે કે આ બરોબર છે તો કે આ સુંદરમ રહ્યા તમે એમને બતાવજો અને કહેશે અને પન્નાલાલ કે છે હવે ઉમાશંકરે કહ્યું છે એટલે કવિતા લખવાની હશે તો એ કવિતાઓ લખીને દર રવિવારે રજાનો દિવસ હોય સવારે સાયકલ લઈને મણિનગર સુંદરમ રહેતા ત્યાં પહોંચી જાય બતાવે જોડકણા પોતાને પણ સુંદરમ ડોલે નહીં એટલે પન્નાલાલે આ જિંદગી સંજીવનીમાં જ લખ્યું છે અને પછી છેવટે ઠાકીને પન્નાલાલે કીધું તો સારું વાર્તા લખું તો કે લખો અને પહેલી જ વાર્તા લખીને જે વાર્તાનું શીર્ષક હતું શેઠની શારદા પન્નાલાલ પહોંચી જાય છે સુંદરમ પાસે વાંચી સંભળાવે છે અને પન્નાલાલ લખે છે કે હિમગીરી છેવટે ડોલ્યો અને સુંદરમ કે છે સરસ વાર્તા છે એ વાર્તા ઝવેરચંદ મેઘાણી ફૂલછાબમાં છાપે છે કુંવારી કલમ અને ધરતીનું ધાવણ એ રીતે શીર્ષક આપીને અને પન્નાલાલ એક વાર્તા વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ પામે છે મેઘાણી એમને નવાજે છે તો આ એક ચમત્કાર કે આ માણસ કે એક મજૂર છે મિલમજૂર ઘરકામ કરનારો માણસ છે અને એ કલમ પહેલી જ ઉપાડે છે પહેલી જ વાર્તા અને ફૂલછાબમાં મેઘાણી એને વધાવી લે છે આવી ઘણા ઘણી એમના જીવનની ઘટનાઓ છે ટીબીમાંથી જે રીતે બહાર આવ્યા કોઈપણ જાતના ઓપરેશન વગર એને પોતે ચમત્કાર માનતા હતા અને એટલે જ એમણે એમની આત્મકથા છેલ્લે એ રીતે લખ્યું રોગમાંથી યોગમાં અને યોગમાં ગયા પછી એમના જીવનમાં જે જે ઘટનાઓ બની છે એ પોતે એમણે લખ્યું છે અને છેલ્લે જિંદગી સંજીવનીમાં કે એવી ઘટનાઓ બની છે કે લોકો નહીં માને આજના વિજ્ઞાનના જગતમાં એટલે કે હું લખતો નથી આપણે બે હજાર સત્તરમાં આજે અહીં બેઠા વિચારીએ છીએ ત્યારે એમ લાગે કે કદાચ એમણે બધું લખ્યું હોત તો આપણને કેટલો મોટો સહારો રહે તે એક વ્યક્તિના જીવનને મૂલવવાનો કારણ કે અત્યારે તો લોકો ચમત્કાર ને અંધશ્રદ્ધામાંથી જ બહાર નથી આવતા તો આ પરિસ્થિતિ છે આપણે આના વિશે પણ ઘણી વધારે વાતો ભવિષ્યમાં કરી શકાય કે એક વ્યક્તિ તરીકે પન્નાલાલ સર્જક બન્યા તો એ આ એમના અનુભવનું ભાથું એમને કેવી રીતે કામમાં લાગ્યું એકદમ એમ લાગે છે કે એક વ્યક્તિ તરીકે પણ પન્નાલાલના ઘણા બધા પાસાઓ આપની સાથેની આજની વાતચીતમાં સહજ રીતે ઉજાગર તો થઈ રહ્યા છે અને એવી લાલચ પણ થાય કે ભવિષ્યમાં એના વિશે વધારે પણ વાત કરી શકાય આપ એમની નજીક પારિવારિક આપનો અનુબંધ છે એ તો છે જ છે આપ એટલે એ માટે ઉલ્લેખ નથી કરતો પણ રઘુવીરભાઈના દીકરી હોવાને નાતે અને સાહિત્ય સાથે સતત સંકળાયેલા છો એટલે આપના સસરા હતા એટલે એ રીતે નહીં પણ પન્નાલાલને એક સર્જક તરીકે જ્યારે આપ જુઓ છો ત્યારે આમ બહુ સારો પ્રશ્ન નથી છતાં પૂછવાનું મન થાય કે એમની કઈ કૃતિ તમને વધારે આમ ગમી અને જો કોઈ એવો જવાબ હોય તો એ શા માટે પન્નાલાલની નવલકથા જો કોઈ એક મહારા દિલની વધારે નજીક હોય તો એ છે મળેલા જીવ કારણ કે આજે પણ અમે છેલ્લા આઠ નવ વર્ષમાં એની અનેક આવૃત્તિઓ સંજીવની હેઠળ પ્રગટ કરી અને જેટલી વાર પુસ્તક નવી રીતે પ્રગટ થઈને હાથમાં આવે તો જ્યાં જે પાનું ખૂલે ત્યાંથી ફરીવાર વાંચીને એ પૂરી કરવાનું અને જેટલી વાર વાંચો તમને હૃદયમાં ધ્રાસકો પડે જ જ્યારે કાનજી છેલ્લે જીવીને લઈ જાય છે એક વખતની અત્યંત સુંદર જીવી છેવટે જેને કે માત્ર હાડપિંજર બનીને શુષ્ક બનીને રહી જાય છે ગાંડી જીવી જે કાનજીને ઓળખતી પણ નથી એ કાનજીનો જીવ જીવી સાથે એવો કેવો મળેલો કે છેવટે એ જીવીને એ પોતાની સાથે બસમાં બેસાડીને લઈ જાય છે જયારે ભગત કે છે કે આની સાથેનું તારું જીવન શું ત્યારે એ પોતે તો એમ જ કે છે ને કે એ અંધારી રાતે કોની સામે જોઈને આવી હતી ચાલી નીકળી હતી તો કાનજીની સામે જ ને કે આ મને જ્યાં લઈ જાય છે મને નોંધારી તો નહીં જ મૂકે તો આ મળેલા જીવ અને પન્નાલાલે પોતે પણ લખ્યું છે કે એમનું પ્રિય પાત્ર તો એ કાનજી છે કારણ કે જે કાંજીની વેદના છે એ તો કોણ સમજી શકે છે આજે પણ એવું છે કે હજુ પણ વિવેચકો પન્નાલાલના નારી પાત્રોમાં અને એમાં જો વાત કરે તો જીવીને રાજુની વધારે કાળુની પણ વાત આવે સૌથી મહત્વનું પુરૂષ પાત્ર એમનું કાળું છે માનવીની ભવાઈનું પણ કાંજી એટલે પન્નાલાલ કે છે મને કેમ તો કે આપણે બધા બાળકોમાં જે બાળક સૌથી વધારે કાં તો વેદનામાં હોય કે દુઃખી હોય એ માતા પિતાની વધારે નજીક હોય તેમ કે હું કાનજીની વેદના સમજુ છું અને એટલે કાનજી મારું પ્રિય પાત્ર છે પણ મળેલા જીવની જો વાત કરો તો એ એ ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબની દિવાળી દિવાળીમાં ભેટ પુસ્તક એ વખતે અપાતા એટલે ફૂલછાબનું ભેટ પુસ્તક દિવાળી અંક માટેનું એ લખવા માટે ખૂબ આગ્રહ કર્યો મેઘાણીએ અને પછી ઉમાશંકર દ્વારા પણ કહેવડાયું અને છેવટે પન્નાલાલને લખવું નહોતું એ કારણે કે એ અગાઉના વર્ષોમાં ખૂબ મોટા મોટા લેખકો રવ જેવા એ પોતાની નવલકથા ભેટ પુસ્તક તરીકે ફૂલછાબને આપેલી તો પન્નાલાલને થોડો ડર હતો આ ઓગણીસો ચાલીસ એકતાલીસની વાત છે કે આપણું પુસ્તક જો ફેલ ગયું તો આપણું તો આ થોડું કે ચાલે છે સાવ ડૂબી જશે એટલે એમને ડર હતો પણ પછી ઉમાશંકરે આગ્રહ કર્યો અને મેઘાણીએ ખૂબ આગ્રહ કર્યો કારણ કે મેઘાણીએ એમની વળામણા વાંચેલી અને એ ખૂબ જ એમને પસંદ પડેલી અને કહ્યું કે તમે આ જ રીતે લખો પન્નાલાલે છેવટે ના છૂટકે લખવા બેઠા એમણે બાવીસ ચોવીસ દિવસમાં મળેલા જીવ પૂરી કરી અને ઉમાશંકર કહે છે કે ઉર્મી ગીત ઉર્મી કાવ્યના જેવું મળેલા જીવ છે અને એક લસરકામાં લખાઈ ગઈ હોય એવી મળેલા જીવ કારણ કે ક્યાંય કશું ઉબડખાબડ નથી સળંગ એક સૂત્રમાં ચાલતી હોય એ રીતની મળેલા જીવની કથા છે ચગડોળથી ચગડોળના પ્રકરણથી જ વાર્તાની કથાની શરૂઆત થાય છે અને છેવટે મેળાના જ પ્રસંગમાં પૂરી થાય છે પણ આ બે જે મળેલા જીવ છે એ કેવી યાતનાઓ ભોગવે છે એક ચગડોળ જે રીતે ફરે એ રીતનું આ જીવનનું ચગડોળ એમનું ફરી જાય છે અને માત્ર એ કદાચ એ એક કારણે કે કાનજી એને પરણવાની હા નહીં પાડીને પોતાની નજર સામે રહે એ માટે ગામના ધૂળા સાથે જીવીના લગ્ન કરાવે છે અને જીવી માત્ર ને માત્ર કાનજી પ્રત્યેના પ્રેમને કારણે ધૂળો જે યાતનાઓ આપે છે એ સહન કરે છે ટકી રહે છે પણ પોતે જ્યારે મરવાનો વિચાર કરે છે જીવી કે હવે મારાથી નહીં સહન થાય અને પોતાને માટે ઝેરના રોટલા બનાવે છે જીવીના દુર્ભાગ્યે જીવીને માર મારીને બેભાન કરી દે છે ધૂળો અને પોતે રોટલા ખાઈ જાય છે ખેતરમાં જઈને મરી જાય છે આ ઘટના બને છે અને કાનજી શહેરમાંથી જયારે પાછો આવીને જાણે છે કે આવું થયેલું ત્યારે એ જીવીને મળ્યા વગર જતો રહે છે અલબત્ત એને ગામમાં ભગતે કહી દીધેલું કે જીવીએ ઝેરના રોટલા નથી આપ્યા કાનજીને અરે ધૂળાને પણ કાનજીને આ ખબર છે તેમ છતાં એ જતો રહે છે અને જીવી કે મને મળ્યાય નહીં મને મોંમેળા પણ ના કર્યો કે નક્કી એમને એમ હશે કે મેં ધૂળાને મારી નાખ્યું અને આ વિચારોમાં અને આ વિચારોમાં જીવી ગાંડી થઈ જાય છે અને આ જે કારણ છે કે જીવી પોતાનું ભાન કે એણે મને દોષી માની છે એ એમ માને છે કે મેં મારી નાખ્યો ધૂળાને એટલો મોટો આઘાત છે એના માટે કે હવે આ આખી પૃથ્વી જાણે એના માટે ચક્કર ફરી ગઈ છે કે હવે તો નહીં જીરવાય આ માત્ર ને માત્ર પ્રેમ એક વખતની અત્યંત સ્વરૂપવાન જીવી ગામના છોકરા જ્યારે એને ગાંડી ગાંડી કઈને એને ધક્કા મારે કે ગાળો બોલે કે પથ્થર મારે એ પરિસ્થિતિમાં પહોંચે છે એ જીવી પ્રત્યેની વેદના જયારે સંવેદન કાંજી અનુભવે છે અને પછી એને પાછી લઈ જાય છે પોતાની સાથે શહેરમાં કે નજર સામે તો રહેશે આ રીતે હવે પહેલા ગામમાં પોતાની નજર સામે રાખવા પણ હવે કે ગામમાં જ્યાં ત્યાંથી કકડો કે ક્યાંક કંઈક ટુકડો પડ્યો હોય એ વીણી ખાતી હતી એના કરતા મારી નજર સામે રહેશે તો મને કદાચ પોતાનું પાપ ધોવા માટે તો આપણે એક વ્યક્તિ તરીકે આપણા જીવનમાં આવા જે જે અનુભવો કરીએ એ બધાનો એક ટૂંક સાર પણ કહીએ ને તો મળેલા જીમાં અમુક અમુક ઘટનાઓ એવી છે કે તમારા સંવેદનો જાગ્યા વગર રહે જ નહીં કે કદાચ ખરો પ્રેમ તો આ જ છે આ ગામડાના અભણ લોકો કેવી રીતે પ્રેમ માટે અને પ્રેમને ખાતર જીવી જાય છે અને પોતાનું જીવન કુરબાન કરી દે છે દ્રષ્ટિબેન મળેલા જીવ સાથેનું તો આમ તો પ્રત્યેક ગુજરાતીનું સમસંવેદન હોય પણ તમે જે રીતે વાત કરતા હતા ને હું સાંભળતા સાંભળતા એ મને અનુભૂતિ થઈ કે સાવ જાણે કે પન્નાલાલના કલમમાંથી નીકળેલા પાત્રોની વચ્ચે આપ જાણે કે બેઠા હો અને જીવીને મળ્યા હો અને જે રીતે વાત કરતા હો એ ખૂબ અમને સ્પર્શ કરી ગયું ખૂબ લાંબી વાત કરવાનું મન થાય પણ છેલ્લા બે એક પ્રશ્નો કરીને આપણે આજની મુલાકાત પૂરી કરીએ પન્નાલાલભાઈ એટલે નાનકડા ગામડામાં એમનું જે બાળપણ અને પછી સર્જકત્વ એમનું પાંગર્યું અને અમદાવાદમાં આવીને એ ઠરીઠામ થયા પણ સૌનું કહેવું છે અને મને પણ છેલ્લા વર્ષોમાં એમને મળવાનું થયેલું ત્યારે મેં જોયેલું કે અમદાવાદમાં શહેરમાં રહેતા હોવા છતાં એ જાણે કે એ બધાથી આમ સાવ પર હતા અને પોતાનું ગ્રામીણ પણ કહીશું કે પોતાના વતન તરફનો જે પ્રેમ હતો એને કારણે હોય કે ગમે તે કારણે એ સતત પન્નાલાલ એ માંડલીના પન્નાલાલ જ રહ્યા હોય એવું લાગ્યું તો એમાં એ કઈ કોઈ કયું તત્વ હશે આપની રીતે હા એટલે અગાઉ મેં જે વાત કરી કે ઓગણીસો સુડતાલીસમાં ક્ષયરોગ થયો અને પછી પન્નાલાલને એ વખતે જયારે પંચગનીમાં હતા સેનેટોરિયમમાં એમને શ્રી માતાજીના આશીર્વાદ સુંદરમ મોકલે છે અને એક અપાર શ્રદ્ધાના બળે પન્નાલાલ આ લગભગ એમ કે ને જીવલેણ બીમારી હતી ને એમાંથી સાજા થાય છે ઉભા થાય છે જીવન જીવતા થાય છે અને એ વખતે એ સાજા થયા પછી ત્રણ મહિના માટે પોંડિચેરીના આશ્રમમાં રહી આવે છે અને ત્યાંનો અનુભવ આ ત્રણ મહિના પછીનો એમને પોતે કહ્યું છે એ રીતે પૂર્ણ યોગની સંજીવની એ શ્રી અરવિંદના યોગની સંજીવની પામે છે અને એક નવું જીવન જાણે કે એમને મળે છે તો આ એક તબક્કો હતો કે એ પન્નાલાલને અધ્યાત્મ તરફ શ્રી અરવિંદ અને વિશેષ કરીને શ્રી માતાજીની જે પણ અધ્યાત્મ વિશેની જે આખી અધ્યાત્મની દુનિયા કો અધ્યાત્મના વિચારો એની ફૂલ ફિલસુફી જે જે લખાણો હતા એમાં પન્નાલાલ વાંચવામાં વિચારવામાં અને એ રીતે જીવવામાં એટલે તમે એમ કહો કે ગામડાના પન્નાલાલ છે એટલું જ નહીં પછી પન્નાલાલ એ માત્ર પન્નાલાલ અને એક એવા પન્નાલાલ તો એમણે એમની આત્મકથા લખવાની શરૂ કરી એમાં પહેલો ભાગ એકલો લખીને પહેલા તો અટકેલા તો આ પન્નાલાલ આખું જીવન એ એ એકલો હોવાની જ સતત અનુભૂતિ કરતા રહ્યા હોય એટલે માંડલીનાય પન્નાલાલ નહીં પન્નાલાલ આ દુનિયામાંથી પણ અલગ વિખુટા પડી ગયેલા એકાકી એકાકી કરતા એકલા હોવાની જે અનુભૂતિ એમને સતત રહે છે અને એક કારણ એનું એ પણ છે કે યોગ પામે છે અને જે યોગ પામે છે એ પોતાની અંદરથી અને પોતાના અંતરને કેળવવા માંગે છે કે આ દુનિયાને તમે બદલી શકો કે ના બદલી શકો પણ તમે તમારી પોતાની જાતને તો બદલો અને સતત આ યોગ અધ્યાત્મની દુનિયામાં પછી તો રહ્યા કુટુંબ સાથે એમની કુટુંબના દરેકે દરેક સભ્ય માટે અપાર પ્રેમ ઘરે કોઈ મહેમાન આવે હું પરણ્યા પછીના મારા અનુભવો કહું તો હું પરણ્યા પહેલાથી નોકરી કરતી હતી હું ટીવી પ્રોડ્યુસર તરીકે તો મારી સાથે અમારા કામ કરનાર કોઈ વ્યક્તિ આવે તો તરત એ ચોકમાં બેઠા હોય તો બહાર આવે કેમ છો ભાઈ ક્યાં છો એટલે આવનાર વ્યક્તિ તો મારા જેવા જે હોય તરત કે તમારી ચોપડી મેં આ વાંચી છે અને મને તો આ બહુ ગમે છે હસતા હસતા સાંભળી રહે અને પછી કે હા ભાઈ હું સાંભળતો નથી એટલે પણ એટલો પ્રેમ એમને કે બધાને સાંભળી લે શાંતિથી પછી કે ચા બનાવાના ચા પીવાના ને અને પછી પોતે પણ એ કે હા તો હું પણ કંપની આપીશ તો આ એમની દુનિયા હતી કે જે આવે છે બહુ સ્વાભાવિક રીતે સહજ રીતે કોઈની અપેક્ષા નહીં પણ કોઈ આપણને સામેથી હસીને બોલે છે તો એને એ થોડીક ક્ષણોના સહવાસમાં પણ એમ કે ને અંદર બહારથી તરબતર કરી દેવું કે ખુશ થઈને જાય કોઈ એ વખતે બાવીસ ચોવીસની વ્યક્તિ પણ ઘરમાં આવી હોય તો એને એમ લાગે કે હું પન્નાલાલ પટેલને મળી આવી દાદા પોતે બહાર નીકળતા નહીં આ પગની મુશ્કેલી કહો કે દરેક મુશ્કેલીઓને કારણે અને એમને બહારની દુનિયા સાથેનો સંબંધ કોઈ કારણોસર નહીં પોતાની મરજીથી જ છોડેલો કારણ કે એ જાણતા કે હું સાંભળતો નથી એમણે એક સરસ વાક્ય લખ્યું છે આફ્રિકાના પ્રવાસે ગયા ત્યારે એમણે કહ્યું કે પેલું મુંગી ફિલ્મની જેમ એમણે આખો પ્રવાસ કર્યો આપણે મુંગી ફિલ્મ જોતા હોય તો કશું કાને સંભળાતું ના એ રીતે એ બધું દ્રશ્યો બધા જોતા ગયા ને એ રીતે એમણે આફ્રિકાનો પ્રવાસ કર્યો કાને સાંભળતા નહોતા એ રીતે પણ એ પોતાનામાં મસ્ત હતા પોતાની નિજી જિંદગીમાં અને તમે એ કહો કે એ જેમણે કાન ગુમાવ્યા છે અને શરીરની જે પણ તકલીફો હતી છેલ્લા વર્ષોમાં એ રબરનું ટાયર જેવું આપણે કહીએ છીએ ડોનટ શેપનું એના ઉપર બેસતા કારણ કે ખૂબ એમને ફાઇલ્સ મસાની મુશ્કેલી હતી પણ આ પરિસ્થિતિમાં બેઠા બેઠા એમણે લખ્યું અને કેવું સરસ છેલ્લા વર્ષોમાં તો એમણે ધાર્મિક પુરાણો ઉપરનું જે એમનું કામ છે અદભુત શિવ પાર્વતી કહો કે પાર્થને કહો ચડાવે બાણ રામે સીતા લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો બધું જ એમણે રામાયણ મહાભારત શિવપુરાણ બધું વાંચ્યું લખતા ગયા લખતા ગયા અને એમણે સુંદરમને એક પત્રમાં લખ્યું છે કે છેલ્લા વર્ષોમાં જે નવલકથા લખાઈ એમાં કચ્છ દેવિયાની અને દેવિયાની આયાતી એમણે એક બહુ મહત્વનું કામ એમાં થયું છે કારણ કે મહાભારતના એક શ્લોક પરથી એમણે આ ત્રણ નવલકથાઓનું સર્જન કર્યું અને હું તો ઘણું કહી શકું કારણ કે એમની લગભગ બધી નવલકથાઓ વાર્તાઓ બધું મેં વાંચ્યું છે પણ આપણા શ્રોતાઓ માટે આપણે થોડુંક બાકી રાખીએ આજે ભલે થોડું રસનું નાનકડું કુંડું થયું મોટું કુંડું પણ આપણે એમના માટે બાકી રાખીએ તો જવાબ તો એ જ કે પન્નાલાલની પોતાની જ અલગ દુનિયા હતી પછી આપણે એમને માંડલીના કહીએ કે શહેરના ના કહીએ કે જે કહીએ પન્નાલાલ પોતાનામાં મસ્ત હતા પાસેથી આપણે સાંભળ્યા જ કરીએ પન્નાલાલ વિશે એવું આપ સૌને પણ સાંભળતા સાંભળતા થયું જ હશે પણ આપણે અહીંયા અટકીએ છીએ દ્રષ્ટિબહેનનો ખૂબ આભાર માનીએ છીએ અને આજનો દિન વિશેષ મને લાગે છે કે દ્રષ્ટિબેને જે રીતે પન્નાલાલજીના સ્મરણનો ઉત્સવ આપણી સામે વહેંચ્યો છે એ આપણા સૌને માટે મને લાગે છે કે એક સંદર્ભ સાહિત્ય જેવું બની જશે અને જરૂર પન્નાલાલજીને સમજવા માટે હવે તમે જયારે પન્નાલાલને ભણતા હશો કે એમને વાંચતા હશો કે એમના વિશેની કોઈ વાત જ્યારે પણ ક્યાંયથી પણ તમે સાંભળશો ત્યારે જરૂર આ દ્રષ્ટિબેન સાથેની વાતોનો અનુબંધ તમે કરશો તો મને લાગે છે કે પન્નાલાલને વધારે સારી રીતે સમજવાનું થશે આપણા આજના દિન વિશેષ કાર્યક્રમના પારિવારિક મેળાવડામાં દ્રષ્ટિબેનને આપણે ફરી એકવાર બોલાવીએ અને સભામાં એમને મન ભરીને આ બધી વાતો એમની પાસેથી સાંભળીએ એવી એક વિનંતી સાથે દ્રષ્ટિબેન આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મચ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમે ચોક્કસ મને ધીરજથી સાંભળી જ હશે અને એ સદભાગ્ય હશે જો તમારી સમક્ષ રૂબરૂ આવવાનું થશે તો આપણે જરૂર વધુ વાતો પણ વહેંચીશું અને અરસપરસ સંવાદ પણ કરીશું પણ આજે મને જે તક આપી અને સાત મે પન્નાલાલના જન્મ દિવસે આપણે સૌએ એમને યાદ કર્યા એમની ચેતનાને વંદન કરીને અહીં અટકીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું નવ્વાણું એક ત્રાણું અથવા તો ઈમેલ આઈડી નીતિશ સુખડીયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર જણાવી શકો છો આજે જે સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી આ માહિતીને આપના મિત્રો સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે બસ એ જ શુભકામના અસ્તુ